શિયાળાની ઠંડી શરૂ થઈ ગઈ છે અને માર્કેટમાં લીલી હળદર પણ આવી ગઈ છે, તો ચાલો અનેક ગુણોથી ભરપૂર એવી લીલી હળદરનું શાક બનાવવાની રીત જોઈએ। તો ગેસ પર કડાઈ રાખી એક વાટકી ચોખ્ખું ઘી લઈએ અને ઘીને ગરમ થવા દઈશું। લીલી હળદર અને આંબા હળદર બંને અતિશય ગુણકારી છે, તો અવશ્ય ખાવી જોઈએ। ઘી ગરમ થઈ ગયું છે તો તેમાં એક વાટકી છીણેલી હળદર ઉમેરીએ। એક વાટકી હળદરનું છીણ હતું તો તેની સામે એક વાટકી ઘી લીધેલું છે। પીળી હળદરની સાથે થોડીક આંબા હળદર પણ લીધેલી છે। હળદરનું શાક બનાવવા માટે જાડા તળિયાવાળી કડાઈનો ઉપયોગ કરવો અને ધીમા તાપે હળદરને બરાબર શેકીશું। જેટલી હળદર સારી શેકાશે તેટલું જ શાક સ્વાદિષ્ટ બનશે। જુઓ, તમે જોઈ શકો છો કે હવે હળદર બરાબર શેકાઈ ગઈ છે। તો હવે આપણે તેમાં ક્રશ કરેલા આદુ મરચાં ઉમેરીશું અને બરાબર સાંતળી લઈએ। આદુ મરચાં સંતળાઈ જાય પછી એક વાડકી લીલું લસણ ઉમેરીએ અને તેને પણ બરાબર સાંતળી લઈએ એકાદ મિનિટ। જેટલું લીલી હળદરનું છીણ હતું તેટલું જ લીલું લસણ પણ લેવાનું છે। આ શાકમાં લસણનો પણ ભરપૂર ઉપયોગ થાય છે, માટે લીલા લસણમાં રહેલા જે પોષક તત્વો છે તે પણ સારા પ્રમાણમાં મળી રહે છે। હવે એક વાટકી લીલી ડુંગળી ઉમેરીશું અને બરાબર સાંતળીશું। તો ફ્રેન્ડ્સ, ઘી, લીલી હળદર, લીલું લસણ અને લીલી ડુંગળી બધાનું માપ એક સરખું લીધેલું છે। બધું બરાબર 1-2 મિનિટ સાંતળી લઈએ અને હવે લીલા વટાણા મિક્સ કરીએ। એકદમ તાજા 1/2 વાટકી લીલા વટાણા લીધા છે। હવે વટાણાને મિક્સ કરી 1-2 મિનિટ સાંતળી લઈએ। હવે આપણે તેમાં ટામેટાની પ્યુરી ઉમેરીશું 1 વાટકી અને તેને મિક્સ કરીએ। લીલી હળદરમાં વિટામિન સી અને આયર્નનો સારી માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને નિરોગી રાખે છે, ત્વચાને નિખારે છે, લોહી શુદ્ધ કરે છે અને પાચન ક્રિયા પણ સુધારે છે। હવે મસાલા કરી લઈએ। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ। 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી મસાલાને બરાબર મિક્સ કરી સાંતળી લઈશું। લીલી હળદરનું શાક રોટલા સાથે ખવાય છે અને પરોઠા સાથે પણ ખાઈ શકાય છે। હવે ઢાંકણ ઢાંકીને 2 મિનિટ સીજવા દઈએ। 2 મિનિટ પછી ઢાંકણ ખોલીને ચેક કરી લઈશું અને હવે આપણે તેમાં 1 ચમચી જીરું લઈ આવી રીતે હાથ વડે મસરી અને ઉમેરીએ અને મિક્સ કરીએ। હવે લીલા ધાણા ઉમેરીશું અને 1 મોટી ચમચી જેટલો ગોળ લીધો છે તે પણ ઉમેરીએ અને 1 ચપટી હિંગ જ્યાં તેલ છે ત્યાં આપણે નાખી બધું મિક્સ કરી લઈશું। આ બધી પ્રોસેસ સ્લો ગેસ પર કરવાની છે। હવે 1 મોટો ચમચો ભરીને દહીં ઉમેરીએ અને મિક્સ કરી લઈએ। ફ્રેન્ડ્સ, મારી રેસીપી ગમી હોય તો લાઈક આપી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ શિયાળામાં એકવાર લીલી હળદરનું શાક બનાવીને ચોક્કસથી ખાજો। શાક સાથે દહીં મિક્સ થઈ ગયું છે, હવે વટાણા ચેક કરી લઈએ। જુઓ, તમે જોઈ શકો છો વટાણા પણ ચડી ગયા છે। હવે 1 નાની ચમચી ગરમ મસાલો ઉમેરી અને મિક્સ કરી લઈએ। ફ્રેન્ડ્સ, મારી રેસીપી ગમી હોય તો શેર કરજો અને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો કે કેવી લાગી મારી રેસીપી। હવે ઢાંકણ ઢાંકી 1 મિનિટ ધીમા ગેસ પર સીજવા દઈશું, પછી ગેસ બંધ કરી દઈએ। રેડી છે લીલી હળદરનું શાક। થેન્ક યુ ફોર વોચિંગ। હવે કોથમીર ભભરાવી પીરસીએ।